નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણો ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. આ મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. રાજ્યના 6 જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સાવરકુંડલા, ખાંભા અને ચલાલા પંથકના કેટલાક ગામોમાં વરસાદ ખાબક્યો છે. ખાંભા તાલુકાના અનીડા, ધારગણી સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. સાવરકુંડલા તાલુકાના જીંજુડા સહિતના ગામોમાં વરસાદ છે. ચલાલા નજીક આવેલી વાવડી, ગરમલી, કરેણ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. ભારે ગરમી બાદ પડેલા વરસાદને પગલે લોકોને રાહત મળી છે, પરંતુ ઉકળાટ અને બફારો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. તો અમરેલીના દ્રશ્યો બતાવી રહ્યા છે. ભારે વરસાદ દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. 6 જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. સાવરકુંડલા, ખાંભા અને ચલાલા પંથકના કેટલાક ગામોમાં પણ વરસાદ ખાબક્યો હોવાની જાણકારી છે. ખાંભા તાલુકાના અનીડા, ધારગણી સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. સાવરકુંડલા તાલુકાના જીંજુડા સહિતના ગામોમાં પણ વરસાદ છે. ચલાલા નજીક આવેલી વાવડી, ગરમલી, કરેણ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ છે. અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સાપુતારામાં પણ વરસાદ વરસ્યો. બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો. ચોમાસાના આગમન પહેલા વરસાદી માહોલ સર્જાતા સાપુતારાનો નજારો સોળે કલાએ ખીલી ઉઠ્યો. અચાનક જ વાતાવરણમાં પલટો આવતા સાપુતારામાં ચોમાસા પહેલા ચોમાસા જેવો માહોલ સર્જાયો. બપોર બાદ કાળા ડિબાંગ વાદળો આવી ચડ્યા અને સાંજ પડતા વરસી પડ્યા. ધીમી ધારે વરસાદ વરસતા લોકોને ભીષણ ગરમીથી રાહત મળી. ભારે બફારા બાદ સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બની ગયું. અતિશય ગરમીમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો બીજી તરફ વેકેશન દરમિયાન સાપુતારા આવેલા પ્રવાસીઓએ પણ વરસાદનો આનંદ માણ્યો. વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લાનું વાતાવરણ પલટાયું. પહાડી વિસ્તારમાં વરસાદ વરસ્યો. રાજ્યમાં ચોમાસાની દસ્તક દક્ષિણ ગુજરાતથી થાય છે, ત્યારે ગુજરાત તરફ આગળ વધી રહેલા ચોમાસાએ સ્પીડ પકડી હોય એમ લાગે છે. વિધિવત ચોમાસાનું આગમન થાય એ પહેલા વલસાડ જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે સવારથી જ પલટો જોવા મળ્યો. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું. વાદળછાયા વાતાવરણ વચ્ચે અંતરિયાળ, પહાડી વિસ્તાર એવા કપરાડામાં વરસાદી માહોલ જામ્યો. આજે કપરાડામાં સોમવારનું હાટ બજાર ભરાયું હતું. એ વખતે જ વરસાદ વરસતા આ હાટ બજારમાં દોડધામ મચી ગઈ. હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે. જોકે આજે વરસેલા વરસાદને કારણે કેરીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કારણ કે વલસાડની આંબાવાડીઓમાં કેરીઓનો પાક આવ્યો છે અને ત્યારે જ વરસાદ વરસતા આંબા પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. કપરાડાની સાથે આસપાસના ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો. રાજ્યના 6 જિલ્લામાં આજે વરસાદની આગાહી હતી અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે. આજે 6 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. ગુજરાતમાં ફરી 8-9 જૂને વરસાદ પડી શકે. અમદાવાદમાં 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. ભીષણ ગરમીથી શેકાતા લોકો માટે હવામાન વિભાગે રાહતની આગાહી કરી. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના 6 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી 8 અને 9 જૂનના રોજ પણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. आज के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और जो डिस्ट्रिक्ट है जहां पे आइसोलेटेड रेन होगी वो डिस्ट्रिक्ट है वलसाड़, नवसारी, डोंग, तापी, छोटा उदयपुर, दाहोद, दमन और दादरा नगर हवेली। 8 તારીખે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. 9 તારીખે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે. આજે અને કાલે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. गुजरात रीजन के साइक्लोनिक सर्कुलेशन बना हुआ है जिसके कारण लाइट रेन आइसोलेटेड प्लेसेस पे इन जगहों पे मानसून का पूर्वानुमान है. अहमदाबाद में क्लाउडी कंडीशन बनी रहेगी आज और कल के. તોફાની પવન ફૂંકાવાના એંધાણ દેખાતા દરિયા કિનારા પર ચોકસાઈ વધારાએ દ્વારકામાં માછીમારી ન કરવા સૂચના. રાજ્યના કેટલાક દરિયાઈ વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની આગાહી છે, ત્યારે દ્વારકા સહિતના દરિયાકાંઠા પર તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. કચ્છના માંડવી બીચ પર લોકોને નહાવા પર પ્રતિબંધ મુકાયો છે. આ તરફ નવસારીના 2 બીચ પર પણ તકેદારી વધારવામાં આવી.
દરિયાકાંઠે તેજ પવન ફૂંકાવાની આગાહીને પગલે દ્વારકા જિલ્લામાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. 31 જુલાઈ સુધી માછીમારી પર પ્રતિબંધ લગાવાયો. આ ઉપરાંત દરિયામાં તમામ માછીમારોને બંદર પરત ફરવા જણાવવામાં આવ્યું. પરત આવનારી તમામ બોટોની નોંધ પણ ફરજિયાત કરવામાં આવી છે. દરિયો તોફાની બનવાની શક્યતાને જોતા તંત્ર દ્વારા આ કડક નિર્દેશ કરાયા. આ તરફ કચ્છના માંડવી બીચ પર નહાવા પર પ્રતિબંધ મુકાયો. ભારે પવન ફૂંકાવાની આગાહીને પગલે નિર્ણય કરવામાં આવ્યો. 7 જૂન સુધી દરિયા કિનારે લોકો નહાવા નહીં જઈ શકે. મામલતદારે મનાઈ ફરમાવતા સાઇન બોર્ડ લગાડવા સૂચન કર્યા છે. બસ ગણતરીની જ કલાકોમાં આવી જશે લોકસભાની ચૂંટણીનું પરિણામ. મતગણતરીની તૈયારીઓને અપાયો આખરી ઓપ. લોકસભાની ચૂંટણીના પરિણામનું કાઉન્ટડાઉન શરૂ. આવતીકાલે સવારે 8ના ટકોરે શરૂ થશે મતગણતરી. લોકસભાની ચૂંટણીના પરિણામોને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ચૂંટણી પંચે મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પરિણામને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતભરની તમામ બેઠક પર પરિણામની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 તથા ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓ સંદર્ભે રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર આવતીકાલે 8 વાગે મતગણતરી શરૂ કરવામાં આવશે. મતગણતરીને લઈને સુરક્ષા સઘન. તમામ કાઉન્ટિંગ સેન્ટર પર 30-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસ, મતગણતરી લોકેશન પર SRPF અને મતગણતરી કેન્દ્રના દરવાજા તથા સ્ટ્રોંગરૂમની બહાર CAPFનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ તરફ પરિણામને લઈ ભાજપ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. ભાજપે લોકસભાની ચૂંટણી મતગણતરી માટે 1.5 લાખ કાર્યકરોને મેદાને ઉતાર્યા છે. 1.5 લાખ કાર્યકરો રાજ્યની 25 બેઠકોમાં પરિણામની કામગીરી કરશે. લોકસભાની બેઠકો વાઇઝ કાર્યકરોને કામગીરી સોંપાઈ છે. ગુજરાત સહિત દેશની 543 લોકસભા બેઠકો માટે કાલે મતગણતરી તમામ કેન્દ્રો પર ગોઠવાયો ચાપતો બંદોબસ્ત. સવારે 8 વાગ્યાથી શરૂ થશે મતગણતરી. 543 લોકસભા બેઠકો માટે કાલે મતગણતરી. ગુજરાતની 25 બેઠકો પર સૌની નજર. વિધાનસભાની પેટા ચૂંટણીના પણ આવશે પરિણામ. ગુજરાત લોકસભા ચૂંટણી 2024 અને વિધાનસભા પેટા ચૂંટણી 2024ની આવતીકાલે પરિણામ જાહેર થશે. ગુજરાતમાં લોકસભાની 26માંથી 25 બેઠકોનું પરિણામ આવશે, કારણ કે સુરત બેઠક બિનહરીફ થઈ હતી. આ તરફ વિધાનસભાની પેટા ચૂંટણીની 5 બેઠક જેમાં વાઘોડિયા, ખંભાત, વિજાપુર, માણાવદર અને પોરબંદર બેઠક પર આવતીકાલે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આ વખતે 60.13% મતદાન થયું હતું. બીજી તરફ ભાજપ તમામ 25 બેઠકો મોટી લીડ સાથે જીતી હોવાનો દાવો કરે છે અને આ સ્થિતિમાં કોંગ્રેસના સુપડા સાફ થાય તો નવાય નહીં, કેમ કે ગત 2 લોકસભાની ચૂંટણીથી ગુજરાતમાં કોંગ્રેસને 0 બેઠકો મળતી હતી. 2014 અને 2019ની મોદી લહેર સાથેની 2 ચૂંટણીઓમાં ભાજપને 26માંથી 26 બેઠક ઉપર જીત મળી હતી. આ તરફ વિધાનસભાની પેટા ચૂંટણીનું પણ પરિણામ આવશે. 5 બેઠક પર થયેલા મતદાન પર નજર કરીએ તો પોરબંદરમાં 57.78% મતદાન થયું, વિજાપુરમાં 64.4%, માણાવદરમાં 53.93%, ખંભાતમાં 66.28% અને વાઘોડિયામાં 70.2% મતદાન થયું હતું. આ તરફ અમદાવાદમાં પણ મતગણતરીને લઈને પૂર્ણ થઈ ચૂકી છે તૈયારીઓ. અમદાવાદમાં 2 સેન્ટર પર મતગણતરી કરાશે. લોકસભાની ચૂંટણીના પરિણામોને ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે અમદાવાદમાં મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ અપાયો. અમદાવાદમાં અલગ અલગ 2 સેન્ટર પર મતગણતરી કરવામાં આવશે. ગુજરાત કોલેજ અને LD એન્જિનિયરિંગ કોલેજ ખાતે થશે મતગણતરી. બંને સેન્ટર પર 3 લેયર સુરક્ષા ગોઠવાય, સાથે જ બંને સેન્ટર પર સ્થાનિક પોલીસ, SRP અને BSFના જવાનોને તૈનાત કરાયા છે. મતગણતરીના બંને સેન્ટર પર DCP, PI, પોલીસકર્મી અને 1200 કર્મચારીઓ રહેશે તૈનાત. કોઈ ચૂક ન થાય તે માટે સેન્ટરના ગેટ સુધી પોલીસ કર્મચારી, ગેટની અંદર SRP અને ગણતરીવાળા રૂમની અંદર અને બહાર સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ તૈનાત રહેશે. ગુજરાત કોલેજ અને LD એન્જિનિયરિંગ કોલેજમાં 4 જૂનના રોજ મતગણતરી થવાની છે, જેને લઈને બંને કેન્દ્રોના 100 મીટરના દાયરામાં સામાન્ય લોકોના પ્રવેશને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે. મતગણતરીને લઈને સૌરાષ્ટ્રમાં પણ તૈયારીઓને આખરી ઓપ અપાયો. રાજકોટ સુરેન્દ્રનગરમાં મતગણતરી સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત. લોકસભાની ચૂંટણીનું આવતીકાલે પરિણામ આવશે ત્યારે રાજકોટમાં મતગણતરીને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવાય છે. કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી થવાની છે. મતગણતરી સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સૌપ્રથમ 26 ટેબલમાં થશે પ્રથમ પોસ્ટલ બેલેટથી મતગણતરી. મહત્વનું છે કે રાજકોટ લોકસભા બેઠક પર 59.60% મતદાન થયું છે. આમ પણ રાજકોટ બેઠક શરૂઆતથી જ ચર્ચામાં રહી હતી. અહીં ભાજપના પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણી વચ્ચે જંગ છે. આ તરફ સુરેન્દ્રનગરમાં લોકસભા ચૂંટણીની મતગણતરીની તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ આવતીકાલે સુરેન્દ્રનગર MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે વહેલી સવારથી મતગણતરી શરૂ થશે. કુલ 156 રાઉન્ડમાં 98 ટેબલો પર મતગણતરી યોજાશે, તેમજ બેલેટ પેપર માટે 3 ટેબલ પર અલગથી મતગણતરી યોજાશે. મતગણતરીમાં કુલ 1500થી વધુ કર્મચારીઓ જોડાશે.
જોડાશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. સાથે જ કેન્દ્ર તેમજ આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત લગાવી દેવાયો છે. અમદાવાદ સેલ્ફીના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સો આવ્યો સામે. સેલ્ફીના ચક્કરમાં યુવક ધોધમાં ખાબક્યો. ગીર સોમનાથમાં જમજીર ધોધ પર પરિવાર સાથે ફરવા આવેલા યુવક સાથે દુર્ઘટના ઘટી. ધોધ પર સેલ્ફી લેવા જતા યુવકે બેલેન્સ ગુમાવ્યું અને અકસ્માતે ધોધમાં ખાબક્યો. જામનગરનો યુવક પરિવાર સાથે જમજીર ધોધ પર ફરવા આવ્યો હતો. જો કે ક્ષણભરની મજા યુવક અને તેના પરિવાર માટે મોટી સજા બની ગઈ. ઘટનાને પગલે કોડીનાર ગીર ગઢડા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને યુવકની શોધખોળ હાથ ધરી હતી. આખરી ગરમીમાં ટાઢે કાપતા દ્રશ્યો પંચમહાલમાં જોવા મળ્યા. કપિરાજે છીપાવી તરસ. આખરી ગરમીમાં ટાઢે કાપતા આ દ્રશ્યો છે પંચમહાલના, જે જોઈને આપના મનને પણ ટાઢક વળી હશે. 40-45 ડિગ્રી ગરમીમાં જ્યાં માણસો અકળાઈ ગયા છે, ત્યાં જંગલમાં વસતા વાનરો તરસ છીપાવવા પાણીની શોધમાં જોવા મળ્યા. તેવામાં તેમની નજર પડી લીકેજ થતી પાણીની પાઇપ પર. જ્યાં પહોંચી કપિરાજોએ તરસ તો છીપાવી, સાથે મનને પણ ટાઢક આપી. બન્યું એવું કે પંચમહાલનો વિસ્તાર જે વૃક્ષોથી ઘેરાયેલો વિસ્તાર છે, આવામાં પાવાગઢ જંગલમાં પાણીની લાઇનમાંથી પાણીનો વ્યય થતો હતો. ત્યાં જઈ કપિરાજે તેમની તરસ છીપાવી છે. એટલું જ નહીં, પાણીનો બગાડ થતો પણ અટકાવી રહ્યા છે. અકાસા એર ફ્લાઇટ. દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ મચી ગયો. ધમકીને પગલે અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. અકાસા એર ફ્લાઇટ જે દિલ્હીથી મુંબઈ જઈ રહી હતી તેમાં બોમ્બ થ્રેડ હોવાનો મેસેજ મળતા જ ફ્લાઇટને અમદાવાદના એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. ટિશ્યુ પેપર પર બોમ્બ થ્રેડ લખેલું મળી આવ્યું હતું. આ ઘટનાને પગલે ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરોને જીવ તાળવે ચોંટ્યા હતા. તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિક તપાસ એજન્સી દ્વારા યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરવામાં આવી હતી. અકાસા એર ફ્લાઇટ QP1719 આજે દિલ્હીથી મુંબઈ માટે ઉડાન ભરી હતી. આ ફ્લાઇટમાં 186 મુસાફરો, એક બાળક અને 6 ક્રૂ મેમ્બર સવાર હતા ત્યારે સિક્યુરિટી એલર્ટ મળ્યું હતું. મહત્વનું છે કે તાજેતરમાં ચેન્નાઈથી મુંબઈ આવતી 172 પ્રવાસીઓ સાથેની ઇન્ડિગો ફ્લાઇટ બોમ્બની ધમકી મળ્યા પછી ફૂલ ઇમરજન્સીમાં લેન્ડિંગ કરવામાં આવી હતી. ફ્લાઇટ સવારે 8:45 કલાકે મુંબઈમાં સંપૂર્ણ સુરક્ષા વચ્ચે લેન્ડ કરવામાં આવી હતી અને તમામ 172 પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. અગાઉ ગયા અઠવાડિયે ઇન્ડિગોને દિલ્હી વારાણસી ફ્લાઇટમાં પણ બોમ્બની ધમકી મળી હતી. વડોદરામાં જોખમી સવારીનો વિડિયો વાયરલ. જીવના જોખમે શ્રમિકોની મુસાફરી. જાણે કે યમદૂતને આવકારતા હોય એવો વિડિયો વડોદરામાં વાયરલ થયો. હકડેઠ શ્રમિકોથી ભરીને આ ટેમ્પો ચાલક બિંદાસ જઈ રહ્યો છે. વડોદરા નજીકના હાઈવે પર આ વિડિયો વાયરલ થયો છે, જેમાં ઠાંસીને પેસેન્જર ભર્યા છે. ક્ષમતા કરતા વધુ શ્રમિકો બેસાડી પૂરપાટ દોડી રહેલા ટેમ્પાના આ દ્રશ્યો ખરેખર જોખમી છે. થોડા દિવસ પહેલા જ કોટંબી પાસે અકસ્માત સર્જાયો હતો, તેમ છતાં અહીં કોઈ જવાબદારોએ શીખ ન લીધી અને સ્થિતિ ઠેરને ઠેર છે. હાલમાં જ બોલેરો પિકઅપ વાનના અકસ્માતમાં 4 શ્રમજીવીઓએ ગુમાવ્યો હતો જીવ. વધુ નાણાં કમાવવાની લાલચમાં લોકોની જિંદગી સસ્તી કરતો આ ટેમ્પો ચાલક કાયદો નહીં ભાન ભૂલ્યો. જો અકસ્માત સર્જાય તો કોણ જવાબદાર? આ મોતની સવારી માટે કોણ જવાબદાર? દંડ વસૂલવામાં મશગુલ ટ્રાફિક પોલીસ કેમ નથી કરી રહી તપાસ? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. નર્મદાના રાજપીપળામાં આખલાઓએ રસ્તા બાનમાં લીધા, લોકોમાં ભયનો માહોલ. જાહેર રસ્તા પર ભયજનક રીતે બાકડી રહેલા આખલાઓના આ દ્રશ્યોથી રાજપીપળાના સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો. સામાન્ય દિવસોમાં આ રસ્તા પર રાહદારીઓ અને વાહન ચાલકોની અવર જવર રહેતી હોય છે, ત્યારે લગભગ 1 કલાક સુધી આ રસ્તા પર આખલા યુદ્ધ ચાલ્યું. રાજપીપળા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે, ત્યારે આખલા યુદ્ધના આ દ્રશ્યો તંત્રની બેદરકારીનો વધુ એક પુરાવો આપે છે. આખલા યુદ્ધને કારણે સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો. રાજપીપળાના કાછિયાવાડ વિસ્તારમાં યુદ્ધે ચડેલા 2 આખલાઓ છૂટા પડવાનું નામ જ નથી લેતા. રાજપીપળાના રાજમાર્ગને લગભગ 1 કલાક સુધી આખલાઓએ બાનમાં લીધો. શહેરમાં રખડતા પશુઓના ત્રાસને ઓછો કરવામાં પાલિકા સત્તાધીશો નિષ્ફળ નીવડ્યા હોય એવો ઘાટ ઘડાયો છે. ફરી ડુંગર પર દીપડો દેખાયો. સાબરકાંઠાના વડાલીમાં કુંખાર દીપડો દેખાતા ફફડાટ. સાબરકાંઠાના વડાલીમાં દીપડાના આટા ફેરાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ડુંગર પર દીપડાની લટાર કેમેરામાં કેદ થઈ જોયેલો આ દ્રશ્યો જે સાબરકાંઠાના વડાલીથી સામે આવ્યા છે, જેમાં ભંડવાલ ગામની કોતરોમાં દીપડો હરતો ફરતો નજરે પડે છે. દીપડો દેખાતા સ્થાનિકોએ તેમના મોબાઈલમાં વિડીયો બનાવ્યો છે. જોકે ગામની સીમમાં જ દીપડાની લટારથી ગામ લોકોમાં ડરનો માહોલ પણ છે કે ક્યાંક જો આ દીપડો તેમના ગામમાં ઘૂસી આવ્યો તો ઢોર માલની સાથે માનવને પણ નિશાન બનાવી શકે છે. દીપડાના ડરના કારણે લોકોએ વન વિભાગને પાંજરો મૂકવા રજૂઆત કરી છે, પણ નિરસ્તંત્ર લોકોની આ વાતમાં માનવા તૈયાર જ નથી. ત્યારે શું વન વિભાગ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે? તેવા સવાલો ઉઠી રહ્યા છે.
મુસાફરી કરાઈ છે. રાજકોટના ટ્વીન ટાવરમાં આવેલી દિલીપ ઝાગડિયાની ઓફિસ અગાઉ મનપા દ્વારા સીલ કરી દેવાઈ હતી. જોકે સીલ ઓફિસને કોઈ શખ્સ દ્વારા ખોલી દેવાઈ હતી, ત્યારે આજે ફરી એક વખત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ટ્વીન ટાવર પહોંચી હતી અને સીલ કરી દેવાઈ હતી. મહત્વનું છે કે દિલીપ ઝાગડિયાએ ઓફિસ ખરીદી હતી, જેના બે મહિના બાદ મનસુખ ઝાગડિયા નામે પાવર ઓફ એટર્ની કરવામાં આવી હતી. હાલ અગ્નિકાંડમાં સંડોવાયેલા મનસુખ ઝાગડિયાના સંપત્તિની તપાસ ચાલી રહી છે. તો આ તરફ અગ્નિકાંડમાં આરોપી અધિકારીઓ પણ સસ્પેન્ડ થઈ રહ્યા છે, તેઓ ઉપર પણ સસ્પેન્ડની ગાજ આવી છે. મનસુખ ઝાગડિયા અને મુકેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ રાજ્ય સરકારના આદેશ મુજબ ગૌતમ જોશી અને રોહિત વિગોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં અપિયત બાળકી મળી આવી. રાયખડ પાસે 4 વર્ષીય બાળકીનું હતું અપહરણ. અમદાવાદમાંથી અભ્યાત થયેલી બાળકી આખરે મળી આવી. ગાયકવાડ હવેલી પોલીસે એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાળકીને શોધી કાઢી. કાલુપુર રેલવે સ્ટેશન પાસે બાળકી એકલી ઉભી હતી. ગાયકવાડ હવેલી પોલીસે બાળકીને શોધી કાઢી હતી. મહત્વનું છે કે 2 જૂને રાત્રે રાયખડ વિસ્તારમાંથી 4 વર્ષની બાળકીનું અપહરણ કરાયું હતું. બાળકી જ્યારે ફૂટપાથ પર તેના પરિવાર સાથે સૂતી હતી ત્યારે એક અજાણ્યો શખ્સ આવે છે અને સૂતેલી બાળકીને ઉઠાવીને લઈ જાય છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થાય છે. બાળકીના અપહરણનો મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા. રાયખડથી કાલુપુરના વિસ્તારની તમામ રિક્ષાઓનું ચેકિંગ કરવામાં આવ્યું. પોલીસ સીસીટીવીના આધારે આરોપીની શોધમાં લાગી ગઈ છે કે આરોપીએ કયા આશય સાથે બાળકીનું અપહરણ કર્યું. શું બાળક ચોર ગેંગ અમદાવાદમાં છે સક્રિય? હોટલમાંથી ખાલી દારૂની બોટલો મળતા પોલીસ પણ ચોંકી ઉઠી. મહીસાગરની ઘટના. મહીસાગરમાં મામલતદારના ચેકિંગ દરમિયાન હોટેલમાંથી ખાલી દારૂની બોટલો મળી આવતા ચકચાર મચી ગઈ. ફાયર સેફટી સહિતના ચેકિંગ દરમિયાન બાલાસનોરના 19 થી વધુ એકમો સીલ કરાયા. બાલાસનોરની મયુર હોટેલમાં તપાસ કરતા ખાલી દારૂની બોટલો ઝડપાઈ હતી. હોટેલમાં ફાયર સેફટી સહિત ખામી જણાતા તાત્કાલિક કરાઈ સીલ. બાલાસનોર નગર અને હાઈવે પર આવેલી અન્ય 10 હોટેલ સીલ કરવામાં આવી, જ્યારે નગર વિસ્તારમાં આવેલી 9 દુકાન અને ગોડાઉન પણ સીલ કરી દેવાયા. 4 હોટેલમાં ક્ષતિઓ દેખાતા નોટિસ ફટકારાઈ. બાલાસિનોર મામલતદાર દ્વારા તપાસ કરાતા નગરમાં પરવાનગી વગર ચાલતા ધંધાદારીઓમાં ફફડાટ ફેલાયો. હોટેલોમાંથી 26 જેટલા વિવિધ કંપનીઓના રાંધણ ગેસ પણ ઝડપાયા. આ ઉપરાંત દારૂની ખાલી બોટલો મળતા કાર્યવાહી કરાઈ. બુટલેગરો બેફામ બન્યા. ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય એવા દ્રશ્યો રાજકોટમાં જોવા મળ્યા. દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં જોવા મળી દારૂની રીલમછેલ. કાયદાનો જાણે કે ડર જ ન હોય એમ દારૂનું વેચાણ થઈ રહ્યું હોય એવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. જેતપુર જેતલસર જંકશનમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું દેખાયું. જેતલસર જંકશનમાં જાગૃત નાગરિકે ખુલ્લા પ્લોટમાં ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણના વિડીયો કર્યા વાયરલ. ખુલ્લા પ્લોટમાં દેશી દારૂની પોટલીઓ કોઈપણ બીક વગર બુટલેગરો વેચતા હોવાનો વિડીયો વાયરલ થયો. દેશી દારૂના વિડીયો વાયરલ થતાં જેતપુર તાલુકા પોલીસની કામગીરી સામે પણ સળગતા સવાલો ઉઠ્યા છે. બુટલેગરોને પોલીસનો ડર ન હોય તેમ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે દેશી દારૂ. જોકે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. ખેડામાં પોલીસને કચડનાર ડોન મફો પકડાઈ ગયો. 3 દિવસથી મફો ફરાર હતો. ખેડાના લીંબાસીમાં પોલીસ પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કરનાર મુખ્ય આરોપી મફો ફરવાડ આખરે ઝડપાઈ ગયો. મફાએ લીંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. મફો 3 દિવસ પહેલા પોલીસ પર ગાડી ચડાવી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે લીંબાસી પોલીસ સ્ટેશનમાં 2 અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસની ટીમ દ્વારા મફા ભરવાડની શોધ કરવામાં આવી રહી હતી. પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. 3 દિવસ પહેલા જ આરોપી મફા ભરવાડના વિડીયો વાયરલ થયા હતા, જેમાં તે પોલીસને પડકાર આપતો જોવા મળે છે. આમ જોઈ શકો છો મફાના હાથમાં રિવોલ્વર છે અને લોકોમાં ડર ઉભો થઈ રહ્યો છે. મફા ભરવાડ આ વિડીયો તેની ઓફિસમાં જ બનાવ્યો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે મફા ભરવાડ પાસે રિવોલ્વરનું લાયસન્સ છે પણ કે નહીં. જોકે મફો ભરવાડ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, સાથે જ કેટલાક વગદાર અને રાજકીય લોકો સાથે સાંઠગાંઠ ધરાવતો હોય તેવી છાપ ઊભી કરવા તેમની સાથે ફોટો પડાવતો અને પોતાની ડોન તરીકેની ઓળખાણ આપતો. વીજ ટ્રાન્સફોર્મરની ચોરીનું કૌભાંડ વલસાડમાં પકડાયું. 3 આરોપીની ધરપકડ. વલસાડમાં વીજ વિભાગમાં ચાલતું એક કૌભાંડ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વાપીની બલીઠા ડીજીવીસીએલની કચેરીમાં વીજ ટ્રાન્સફોર્મરની ચોરીનું એક રેકેટ ઝડપાયું છે, જેમાં ડીજીવીસીએલના જ કર્મચારીઓ દ્વારા ₹1,60,000ના વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરી મનોજ નામના આરોપીને સગેવગી કરવાનું ષડયંત્ર રચાયું હતું. જોકે ડીજીવીસીએલની પેટ્રોલિંગ કરી રહેલી ટીમે ટેમ્પો ચાલકને રોકી ટેમ્પામાં ભરેલા વીજ ટ્રાન્સફોર્મરના બિલ ગેટ પાસે જરૂરી આધાર પુરાવા માંગતા સમગ્ર ખેલનો પર્દાફાશ થયો હતો. પોલીસે 2 અધિકારી અને ટેમ્પો ચાલક સહિત 3 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે વાપીના બલીઠાની ડીજીવીસીએલની કચેરીમાં ગ્રામ્ય વિસ્તાર અને વાપીના છેવાડાના વિસ્તારોમાં વીજ પ્રવાહ પૂરો પાડવામાં આવે છે. અહીં વીજ ટ્રાન્સફોર્મર સહિતના અન્ય કિંમતી સાધન સામગ્રી આ ડિવિઝન પર આ કેમ્પસમાં રાખવામાં આવે છે. અહીં ખુલ્લામાં ₹1,00,000 ટ્રાન્સફોર્મરને રાખવામાં આવે છે. આ કેમ્પસમાંથી વસ્તુઓ બહાર લઈ જવા અને બહારથી અંદર લાવવા લઈ જવા માટે
ગેટ પાસની જરૂર પડે છે. જોકે આ કચેરીમાં રેઢિયાળ અને લોલમ પોલમ પુલનો વહીવટ ચાલતો હોવાનું કૌભાંડ પકડાયું છે. ધરમપુરના બરુમાળ નજીકથી પૂર ઝડપે પસાર થઈ રહેલા એક ટેમ્પોને ડીજીવીસીએલની પેટ્રોલિંગ કરી રહેલી ટીમે રોક્યો હતો. ટેમ્પોમાં 3 ટ્રાન્સફોર્મરો ભરેલા હતા. આથી ટેમ્પો ચાલક પાસે ટેમ્પામાં ભરેલા 20 ટ્રાન્સફોર્મરના બિલ, ગેટ પાસ અને જરૂરી આધાર પુરાવા માંગ્યા હતા. જોકે તે રજૂ નહીં કરાઈ શકતા ટીમે આ મામલે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં ટેમ્પોમાં ભરેલા 20 ટ્રાન્સફોર્મર વાપીના બલીઠાની કચેરીમાંથી જ ચોરાયા હોવાનું બહાર આવ્યું હતું. આથી સંબંધિત અધિકારીઓ દ્વારા આ મામલે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. વાપી ટાઉન પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી. રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરીને લઈને મોટો ખુલાસો થયો. રાજ્યમાં વિવિધ શહેરોમાં એક જ ગેંગ ડ્રગ્સ પહોંચાડતી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ, સુરત જેવા શહેરોમાં ડ્રગ્સની હેરાફેરીમાં એક જ ગેંગ હોવાનું સામે આવ્યું છે. 2 દિવસ પહેલા અમદાવાદ પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી 1.25 કરોડનું હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો. ગાંજો સુરત, તાપી, પાલનપુર સહિતના શહેરોમાં મોકલવાનો હતો. આ તરફ સુરતમાંથી પણ 40 લાખથી વધુની કિંમતનું LSD ડ્રગ્સ ઝડપાયું હતું. બંને ઘટનામાં તપાસ કરતા સામે આવ્યું કે બંને ડ્રગ્સ હેરાફેરીનું ડિલિવરી એડ્રેસ સુરતની કૃષ્ણકુંજ સોસાયટીના સામે આવ્યું હતું. બંને ડ્રગ્સ મંગાવનારના નામ અલગ અલગ સામે આવ્યા છે. ત્યારે હવે ડ્રગ્સ હેરાફેરી મામલે સુરત SOG અને સુરત ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત તપાસ હાથ ધરી શકે છે. ફેસબુક વાપરતા હોય તો સાવધાન રહેજો. વિદ્યાનગરમાં 1,46,000ની છેતરપિંડી થઈ. ફેસબુક યુઝર્સ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો. વલ્લભ વિદ્યાનગર ખાતે ફેસબુકમાં લોન અપાવવાની જાહેરાત થકી ₹1.46 લાખની છેતરપિંડી કરનાર આરોપીઓનો પર્દાફાશ થયો છે. કુલ 6 સાયબર ગઠિયાઓએ જુદા જુદા વ્યક્તિઓને ફેસબુકમાં લોન આપવાની જાહેરાતો આપી અને બેંક એકાઉન્ટના UPI કોડ મોકલી લોગિન કરાવી નાણાંની છેતરપિંડી કરી લીધી. જો કે આ ગઠિયાઓનો ખેલ બહુ લાંબો ન ચાલ્યો. વિદ્યાનગર પોલીસે છેતરપિંડી કરનાર 4 ગઠિયાને ઝડપી કાયદેસરની કાર્યવાહી આરંભી છે. આણંદ જિલ્લો NRI જિલ્લો હોવાથી સાયબર ગઠિયામાં વધારો થતાં સોશિયલ મીડિયામાં લોભામણી જાહેરાતો આપી લોકો સાથે છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે. યાત્રિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ કોઈ તકલીફ ન થાય તે માટે અંબાજીમાં મહત્વની સુવિધા શરૂ કરાય. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બરમાં જ તમામ મેડિસિન સાથે ડોક્ટરની સુવિધા શરૂ કરાઈ છે. એટલું જ નહીં, ગબ્બર આસપાસના પહાડી વિસ્તારમાં જો કે અકસ્માત સર્જાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુસર પ્રાથમિક સારવાર કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. ગબ્બર અંબાજીથી 3 કિલોમીટર જેટલો દૂર છે ને ગબ્બર ચડવા માટે 900 ઉપરાંત પગથિયા ચડવા પડે છે. ગબ્બર પરિક્રમા 2-2.5 કિલોમીટર લાંબી છે, તેમાં પણ 2000 પગથિયા ઉપર ફરવું પડે છે. તેવામાં કોઈ યાત્રીને સ્વાસ્થ્યને લઈને તકલીફ ઊભી થાય તેના માટે ગબ્બરમાં કોઈ જ સુવિધા ન હતી. ઇમરજન્સી સમયે દર્દીને 108 અથવા અન્ય વાહનો દ્વારા અંબાજી લઈ જવામાં આવ્યા હતા. યાત્રિકોની આરોગ્ય સુખાકારીને ધ્યાનમાં રાખી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેડિસિન સાથે ડોક્ટર પણ ઉપસ્થિત રહે તેવી વ્યવસ્થા કરી છે. એ માટે પ્રાથમિક સારવાર કેન્દ્ર શરૂ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેથી કરીને ગબ્બર આવેલા યાત્રિકોને કોઈ પણ જાતની શારીરિક તકલીફ પડે તો તેને તાત્કાલિક સારવાર મળી રહે. એટલું જ નહીં, ગબ્બર આસપાસનો વિસ્તાર પહાડીને વળાંકવાળો વિસ્તાર છે, ત્યાં કોઈ અકસ્માત પણ સર્જાય તો પણ તેઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવા હેતુસર ગબ્બરમાં પ્રાથમિક સારવાર કેન્દ્રની શરૂઆત કરાઈ છે. વલતાલના આંગણા આમ્ર ઉત્સવ યોજાયો હતો. દેવોને ધરાવાયો 10,000 કિલો કેરીનો અન્નકૂટ. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં 10,000 કિલો કેરીનું અન્નકૂટ ધરાવાયો. લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે આ અન્નકૂટ ધરાવાયો. વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સંત વલ્લભદાસજી સ્વામી આ અમૃતસવના આયોજક હતા અને અમદાવાદ SGVP ગુરુકુળ પરિવારના સ્વામી માધવપ્રિયદાસજી અને પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજીએ 10 ટન કેસર કેરીનો અન્નકૂટ ધરાવ્યો. અન્નકૂટ બાદ આ કેરીનો પ્રસાદ વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, મહિલા આશ્રમ તથા દિવ્યાંગોને વિતરણ કરાયું. મહત્વનું છે કે ઉનાળાની ઋતુમાં ફળોનો રાજા કેરીનું આગમન થાય છે ત્યારે પુષ્કળ પ્રમાણમાં કેરીનું અન્નકૂટ ધરાવતા મંદિરમાં અદભુત દ્રશ્યો સર્જાય. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેરીના ઢગલે ઢગલાનું અન્નકૂટ ધરાવાયો છે. હજારો હરિભક્તોએ અમૃતસવના દર્શન કરી ધન્યતા અનુભવી. સવારે 8 થી 12 વાગ્યા સુધીમાં અંદાજિત 75,000થી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. અમૃતોત્સવની સમગ્ર વ્યવસ્થા શ્યામ વલ્લભ સ્વામી તથા સ્વયંસેવકોની ટીમે સંભાળી હતી. અન્નકૂટ બાદ આ કેરીનો પ્રસાદ વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, મહિલા આશ્રમ તથા દિવ્યાંગોને વડતાલ ધામના સંતો તથા સ્વયંસેવકો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. આપણું ગુજરાતમાં તેર વસા એટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાત સાથે.